નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ગયા તાસમાં આપણે ધોરણ 4 ગણિત ગમત વિષયમાં પ્રકરણ 14 સ્માર્ટ ચાર્ટમાં પુસ્તકમાં પેજ નંબર 163 સુધી જોઈ ગયા. એમાં આપણે કોઠા પરથી પ્રશ્નો જે પૂછ્યા હોય એના જવાબ કેવી રીતે મેળવવા એ શીખ્યા હતા. તો હવે આગળ પુસ્તકમાં પેજ નંબર 164 ઉપર જોઈશું. તો અહીંયા પહેલો મુદ્દો શું છે? મારો દોસ્ત કોણ? તો અહીંયા તમને એક કોયડો પૂછ્યો છે, તો હું વાંચું છું, તમે શાંતિથી સાંભળજો. મારો એક દોસ્ત છે જે હોય હંમેશા મારી સાથ. મારો એક દોસ્ત જે હોય હંમેશા મારી સાથ, રાત હોય કે દિવસ તે હોય હંમેશા મારી સાથ. હું જ્યારે દોડું ત્યારે તે પણ દોડે મારી સાથ. ક્યારેક હું આગળ તો ક્યારેક તે મારી આગળ. થાય જ્યારે અંધારું ત્યારે એ તો ન દેખાય. શું તમે જાણો છો કે મારો દોસ્ત તે કોણ છે? તો શું કહે છે કે મારો એક એવો દોસ્ત છે, જો હું જઉં તો એ મારી પાછે પાછળ આવે છે અને મારી સાથે જ હોય છે. અંધારું હોય તો ગાયબ થઈ જાય છે. તો તમે એ રીતે ચાલતા હશો તો તમારી પાછળ તમારું પ્રતિબિંબ નીચે પડતું હશે. જ્યારે તમે તડકામાં જાઓ છો તો એ તમારું પ્રતિબિંબ પડતું હોય છે, તેને શું કહેવાય છે? તમારો પડછાયો. તો જવાબ આવશે પડછાયો. જવાબ શું આવશે? ઉખાણાનો પડછાયો. હવે આ જે ઉખાણું પૂછ્યું છે એના પરથી કેટલાક પ્રશ્ન પૂછે છે જેના જવાબ આપણે આગળ મેળવીએ. તો અહીંયા પ્રશ્ન પૂછે છે, કવિતા ધ્યાનથી વાંચો અને આ પ્રશ્નના ઉત્તર આપો. કયો શબ્દ કવિતામાં વારંવાર આવે છે? તો એવો કયો શબ્દ છે જે કવિતામાં વારંવાર આવે છે? તો જો આ લાઈનમાં જુઓ તો મારી, બીજી લાઈનમાં મારી, ત્રીજી લાઈનમાં મારી, ચોથી લાઈનમાં મારી. તો એ આ જે શબ્દ છે તમારે બધા શબ્દો જોવાના છે અને કયો શબ્દ વધારે આવે છે એ તમારે નોંધવાનો છે. તો અહીંયા મારી જે લખ્યો છે શબ્દ એ વારંવાર આવે છે, એટલે કે જવાબ આવશે મારી. કયો મૂળાક્ષર સૌથી વધુ વપરાયો છે? આને કહેવાય શબ્દ. એક જ અક્ષર હોય કક્કો, ધારે ક ખ ગ, તો એ શું કહેવાય? મૂળાક્ષર. તો એ કયો મૂળાક્ષર સૌથી વધુ વપરાયો છે? તો તમે કવિતામાં જોશો તો ર જે શબ્દ છે, ર, તો ર એ છે એ કેટલી વખત વપરાયો છે? બહુ બધી વાર વપરાયો છે. બધી લાઈનમાં ર લગભગ 2-3 વખત છે. તમારે શાંતિથી ચેક કરવાનું છે. તો એમાં જવાબ આવશે ર. ર શબ્દ સૌથી વધુ વપરાયો છે. ત્રીજો પ્રશ્ન છે, કયો મૂળાક્ષર સૌથી ઓછી વાર આવે છે? તો સૌથી ઓછી વાર આવતો મૂળાક્ષર ધ, ખ અને ન છે. તો એ તમારે ફકરા પરથી શોધવાનું છે અને લખવાનું છે. એના પરથી તમને એક હોમવર્ક આપેલું છે, તમને ગમતા ભાષાના પુસ્તકમાંથી એક ફકરો લો. તમારે શું કરવાનું? ગુજરાતી કે કોઈ એવું પુસ્તક હોય એમાંથી તમારે એક ફકરો લેવાનો છે અને એને ધ્યાનથી વાંચવાનું છે અને શોધવાનું છે. અને એના પરથી નીચેના પ્રશ્નો તમારે પૂરવાના છે. કયો શબ્દ વારંવાર આવે છે? તો એ શબ્દ લખવાનો છે. કેટલી વખત આવે છે ગણીને તમારે લખવાનું છે. બીજો પ્રશ્ન છે, કયો શબ્દ સૌથી ઓછી વખત આવે છે? જે ઓછી વખત આવતો હોય એ લખવાનો. કયો મૂળાક્ષર વારંવાર વપરાયો છે? મૂળાક્ષર વપરાયો હોય એ તમારે લખવાનું છે કે સૌથી વધારે કયો મૂળાક્ષર છે. કયો મૂળાક્ષર સૌથી ઓછી વાર વપરાયો છે? તો જો ઓછી વાર વપરાયેલો હોય એ શબ્દ તમારે અહીંયા લખવાનો છે, એટલે કે એ મૂળાક્ષર અહીંયા નોંધવાનો છે. તો આ તમારી થઈ એક પ્રવૃત્તિ અને હોમવર્ક. તમારી આ ફરજિયાત પ્રવૃત્તિ કરવાની છે. ફકરો લખવાનો નથી, ખાલી પુસ્તકમાંથી એ ફકરાને લેવાનો છે અને એ જોવાનો છે અને એમાંથી આ પ્રશ્નનો જવાબ પુસ્તકમાં પૂરવાના છે. ત્યારબાદ છે નેક્સ્ટ, ખોરાક જે ખાઈએ છીએ, બાળકો ચોખા, ઘઉં, મકાઈ, જવમાંથી બનેલ કઈ વસ્તુ સવારે ખાય છે તે બાબતે વાતો કરી રહ્યા હતા. તો અહીંયા બાળકો છે, આજે 5 બાળકો છે એ ચર્ચા કરી રહ્યા હતા કે સવારે એ લોકો શું ખાય છે. ચોખા, ઘઉં, મકાઈ અને જવમાંથી જે બનતી વસ્તુ હોય એમાંથી કઈ કઈ વસ્તુ ખાય છે એની ચર્ચા કરે છે. તો આ જે છે એ કહે છે, હું ચોખા અને તેની બનાવટની વસ્તુ ખાઉં છું. બીજો છોકરો કહે છે, હું ઘઉંમાંથી બનેલી રોટલી ખાઉં છું. આ છોકરી કહે છે, પરંતુ હું તો મકાઈમાંથી બનેલ રોટલી ખાઉં છું. આ કહે છે, મને જવમાંથી બનેલ સત્તુ પીવાની
ખૂબ પસંદ છે, તો એને જવમાંથી બનેલું છત્તું પીવું ગમે છે. તો આ કહે છે, મને રાગીમાંથી બનેલ કાંજી ખૂબ જ પસંદ છે. રાગી પણ એક પ્રકારનો લોટ જ છે, તો બધાની પસંદગી અલગ અલગ છે. તમને આમાંથી પ્રશ્ન પૂછવામાં આવે કે કોને ગૌમાંથી બનેલી રોટલી ખાવી ગમે છે, તો આ બીજા નંબરનો છોકરો છે એને ગૌમાંથી બનેલી રોટલી ખાવી ગમે છે. તો ચિત્ર પરથી તમે પ્રશ્ન બનાવો અને પ્રશ્નના જવાબ આપો એ એક પ્રકારનો ચિત્ર ચાર્ટ કહી શકાય. ચિત્રનું વર્ણન તમે કરતા આવડે છે, તમે ગુજરાતી વિષયમાં પણ એવું શીખી ગયા છો, તો એ પરથી તમારે પ્રશ્નના જવાબ આપવાના થાય છે. તો એ ચિત્રના ચાર્ટ પરથી કેટલાક અહીંયા પ્રશ્નો છે, મતલબ કે અહીંયા કોઠો છે એના નીચે કેટલાક પ્રશ્નો છે જે આપણે જોઈએ. તમારા વર્ગના સહધ્યાયને પૂછીને કોષ્ટકમાં ભરો તો મુખ્ય ખોરાક અને વ્યક્તિની સંખ્યા, ચોખા, ઘઉં, મકાઈ, બાજરી, જવ, રાગી, ચણા, જુવાર, તો મેં અહીંયા ખોરાક લખી દીધા છે અને વ્યક્તિની સંખ્યા મેં મારી રીતે પૂરી છે. તો અહીંયા ચોખા ખાવાવાળી સંખ્યા કેટલી છે? મેં ક્લાસમાં પૂછ્યું કે ચોખા કેટલા બાળકો ખાય છે, તો 14 જણાએ આંગળી ઊંચી કરી, તો એ મેં લખી અહીંયા 14 સંખ્યા. એ જ રીતે મેં બધાને પૂછીને જે જે ખોરાક ખાતા હતા એની સંખ્યા અહીંયા નોંધી છે. તમારે તમારા ઘરમાં વ્યક્તિ હોય એમને પૂછી લેવાનું, અથવા આજુબાજુમાં હોય એમને પૂછી લેવાનું કે કેટલા ખાય છે, તો કઈ કઈ વસ્તુ કોણ ખાય છે, પછી એ રીતે અહીંયા સંખ્યા પૂરવાની છે. હવે સંખ્યા પૂરાઈ જાય એના પછી પ્રશ્ન કેટલાક આપ્યા છે એમાં જવાબ લખવાના છે. તો મુખ્યત્વે બાળકો ખોરાક ખાય છે તે ખાલી જગ્યામાંથી બનેલો હોય છે, એટલે કે જે સંખ્યા વધુ દેખાય હોય એ જ વધારે લોકો ખાતા હશે. તો અહીંયા જે 39 સંખ્યા છે એ સૌથી વધુ છે બધી સંખ્યા કરતાં, મતલબ કે ઘઉંનો વપરાશ વધારે છે. તો અહીંયા જવાબ આવશે ઘઉં. જે બાળકો ચોખા ખાય છે તેમની સરખામણી જે બાળકો ઘઉં ખાય છે તેમની સાથે કરો, એટલે કે ચોખા ખાતા બાળકોની સંખ્યા અને ઘઉં ખાતા બાળકોની સંખ્યાની સરખામણી કરવાની છે. ચોખા કરતાં ઘઉં કેવા ખાય છે, ઓછા કે વધારે, એ તમારે કોઠા પરથી જોઈને જવાબ નોંધવાનો છે. જે બાળકો ઘઉં ખાય છે તેમની સરખામણી જે બાળકો રાગી ખાય છે તેની સાથે કરો, ઘઉંની સરખામણી રાગી સાથે. તો ઘઉંની સંખ્યા કેટલી છે? 39, રાગીની 6. ઘઉં વધારે ખવાય છે અને રાગી ઓછી ખવાય છે, તો કે રાગી કેવી ખવાય છે? ઓછી. નેક્સ્ટ, વર્ગખંડ નાટકની તૈયારી. વર્ગના દરેક બાળકો નાટકની તૈયારી કરી રહ્યા છે. કેટલાક અભિનયમાં કેટલાક કપડાં એકત્ર કરવામાં વ્યસ્ત છે, એટલે કે કેટલા બાળકો અભિનય કરવામાં અથવા તો કેટલાક બાળકો કપડાં એકત્ર કરવામાં બીઝી છે, વ્યસ્ત છે. જ્યારે કેટલાક સેટ તૈયાર કરવા માટે મેજ અને ખુરશી લાવી રહ્યા છે. જો તમને અહીંયા દેખાય છે આ મેજ લઈ જાય છે અને આ ખુરશીને બધું લઈ જાય છે. કેટલાક તૈયાર થાય છે તો કેટલાક અભિનય કરે છે. જો ચિત્ર પરથી તમને આ બધું વર્ણન જોવા મળી રહે છે, તો એના પરથી એક ચાર્ટ બનાવ્યો છે અને એના પ્રશ્નના જવાબ આપણે આગળ જોઈએ. તો અહીંયા પેજ નંબર 167 ઉપર એક ચાર્ટ દર્શાવ્યો છે જે નાટકનો ચાર્ટ છે. આગળ જે ચિત્ર આપ્યું એના પરથી અહીંયા એક ચાર્ટ દર્શાવ્યો છે. તો આ સાઈડ બાળકોની સંખ્યા અને આડી સાઈડમાં અભિનય, કપડાં એકત્ર કરવાવાળા, સંગીત વગાડવાવાળા, સેટ તૈયાર કરવા બાળકોની સંખ્યા છે. તો અહીંયા કીધું છે બધા ત્રિકોણ દર્શાવેલા છે, તમને દેખાઈ રહ્યા છે. તો એક ત્રિકોણ આ ત્રણ બાળકો દર્શાવે છે, એટલે કે એક ત્રિકોણ બરાબર ત્રણ બાળકો. ત્રણ આ ત્રણ અને આ ત્રણ, ત્રણ ને ત્રણ છ, છ ને ત્રણ નવ બાળકો થયા. એ કેટલા બાળકો છે? અભિનય કરવાવાળા. તો પહેલાં ત્રિકોણ પરથી આપણે બાળકોની સંખ્યા મેળવી લઈએ. આ ત્રણ અને આ ત્રણ તો કેટલા થયા? છ બાળકો. કુલ બાળકો કેટલા થયા? છ. ત્રણ ત્રણ છ નવ બાર, તો આ થયા 12 બાળકો. ત્રણ ને ત્રણ 6 બાળકો, એટલે કે અભિનય કરતા બાળકો કેટલા છે? 9. કપડાં એકત્ર કરવાવાળા 6. સંગીત વગાડવાવાળા 12. અને સેટ તૈયાર કરવાવાળા 6 બાળકો છે. હવે પ્રશ્ન આપેલા છે અ, બ, ક અને ડ, તો જવાબ તમારે લખવાના છે આ ચાર્ટ પરથી. નાટકમાં કેટલા બાળકો અભિનય કરી રહ્યા છે? તો હવે તમને જવાબ સરળતાથી મળી શકે. અભિનય કોણ કરે છે? આ બાળકો. કેટલા છે? 9. તો જવાબ આવશે 9.
સેટ તૈયાર કરનાર બાળકો અથવા અભિનય કરનાર બાળકોમાંથી કોણ વધારે છે? એટલે કે સેટ તૈયાર કરવાવાળા અને અભિનયવાળા એમાંથી કોની સંખ્યા વધારે છે? જે સંખ્યા વધારે હોય તમારે જવાબ અહીંયા નોંધવાનો છે તમારા સ્વપ્રયત્ને. મોટાભાગના બાળકો શું કરી રહ્યા છે? જે સૌથી વધારે સંખ્યા હોય એ જવાબ લખી દેવાનો. તો 12 સૌથી વધુ સંખ્યા છે એટલે કે સંગીત વગાડવાવાળા, સંગીત વગાડે છે. કેટલા બાળકો પહેરવા માટે કપડાં એકત્ર કરી રહ્યા છે? તો એ તમારે ચાર્ટ પરથી જવાબ અહીંયા લખવાનો છે. તો આવે થયું તમારું હોમવર્ક. ત્યારબાદ નેક્સ્ટ છે, કોનું માથું મોટું છે? તો નકામા પેપરમાંથી લાંબી પટ્ટી કાપો. તમારી પાસે છાપવું હોય, ન્યૂઝપેપર હોય તો એમાંથી તમારે એક લાંબી પટ્ટી કાપવાની છે. એક એક લાંબી પટ્ટી આપના દરેક મિત્રને આપશો. તો તમારે શું કરવાનું છે? તમારા ઘરના સભ્યોને આપવાની છે દરેક પટ્ટી કાપીને. તો આ એક જાતની પ્રવૃત્તિ છે જે દરેક બાળકે કરવાની રહેશે. હવે તે લાંબી પટ્ટી તમારા માથા ફરતે વીંટો અને વધારાની પટ્ટી ફાડી નાખો. તમારે શું કરવાની? લાંબી પટ્ટી લેવાની, તમારા માથામાં એ રહી ગોળ વીંટાડવાની અને જે વધે એને કાપી દેવાની. એક મોટા પેપર ઉપર આ પેપરની લાંબી પટ્ટી ધાર પર ચોંટાડો. તો તમારે શું કરવાનું છે? મોટા પેપરમાં પટ્ટી ચોંટાડવાની છે. કેટલાક બાળકોએ લાંબી પટ્ટી ચોંટાડી આ રીતે આલેખ બનાવ્યો? તો આ શું કર્યું? આ રીતે પટ્ટી ચોંટાડીને આલેખ બનાવ્યો. તો આ મધુ છે, એનું માથું આટલું, આની લંબાઈ માથાની આટલી થઈ, પટ્ટી આટલી એમને જોઈ, રોહિતને આટલી જોઈ, રમેશને આટલી, સાદિકને આટલી અને સમીનાને આટલી. તો આ બધાના માપ માથાના અલગ અલગ છે એટલે કે પટ્ટી પણ અલગ અલગ માપની વપરાઈ શકે. ફૂટપટ્ટીનો ઉપયોગ કરી તમારા આલેખમાંથી શોધો. સૌથી લાંબી પટ્ટીની લંબાઈ ખાલી જગ્યા સેમી છે, સેમી માપતા તમને આવડે છે. તો લાંબી પટ્ટી કઈ છે? મધુની. તો એની સેમી માપવાના, ફૂટપટ્ટીની મદદથી એનું માપ લઈ લખવાનું. એટલે ખાલી જગ્યાનું માથું સૌથી મોટું છે, તો મધુનનું માથું સૌથી મોટું છે. નાનામાં નાની પટ્ટી ખાલી જગ્યા સેમી લાંબી છે, તો સૌથી નાની પટ્ટી હોય એનું માપ લેવાનું, અહીંયા લખવાનું અને એનું નામ લખવાનું કે કોની પટ્ટી સૌથી નાની છે. તમને આ ચાર્ટ ઉપરથી બધા જવાબ મળી રહેશે. તો આ એક પ્રકારનો થયો સ્તંભ આલેખ. તો અલગ અલગ પ્રકારના આલેખ હોઈ શકે છે અને ચાર્ટ બની શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને જે ભણાવ્યું એમાં તમને પૂરેપૂરી સમજ પડી હશે. તો આજે બસ આટલું જ. આગળનું આપણે નેક્સ્ટ ક્લાસમાં ભણીશું. આવજો વિદ્યાર્થી મિત્રો. બાય બાય.